કાશ્મીરના શ્રીનગરમાં લાલ ચોક પર આતંકી હુમલાની ઘટના થવા પામી છે ત્યારે સ્થાનીય રિપોર્ટ અનુસાર આતંકવાદીઓ દ્વારા સેના પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે જેમાં ઘણા વાહનોને નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં ઘાટીમાં સેના પર આ બીજો હુમલો છે ત્યારે બીજી બાજુ શોપિયા ખાતે પણ આતંકી હુમલો થયો છે જેમાં પોલીસ કેમ્પને નિશાનો બનાવવામાં આવ્યો છે ત્યારે આ પહેલા કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ગુરુવારે આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર ગ્રેનેડ દ્વારા હુમલો કર્યો હતો જેમાં 4 લોકો ઘાયલ થયા હતા. આતંકીઓ દ્વારા કાલે ઝીરો બ્રિજ પાસે પોલીસ પાર્ટી પર ગ્રેનેડથી હુમલો કરાયો હતો ત્યારે આ હુમલામાં 1 SI અને 2 કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા. શ્રીનગરમાં આજે અને કાલે થયેલા આતંકી હુમલામાં કોઈ ખાસ ફરક નથી. આતંકવાદીઓએ કાલે જે જગ્યા પર હુમલો કર્યો હતો તે લાલ ચોકથી થોડેક જ દૂર છે તો આજે પણ આતંકવાદીઓએ લાલ ચોક નજીક ઘંટાઘર પાસે સેનાના જવાનોએ નિશાનો બનાવ્યો હતો.